હવે આગળ વાત કરીએ તો જામનગરની. જામનગરમાં સાંસદ પૂનમબેન માંડલના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના શેખ શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો. જામનગરમાં સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો. 5 સપ્ટેમ્બર એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષક શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનને સમગ્ર રાષ્ટ્ર શિક્ષક દિન તરીકે ઉજવે છે. આ સમારોહમાં જિલ્લા કક્ષાના 3 શિક્ષકો અને તાલુકા કક્ષા 6 શિક્ષકોનું સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે સન્માન કરાયું હતું. જામનગર જિલ્લા કક્ષાના પારિતોષિક શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ જામનગર માધ્યમિક વિભાગના શ્રી કિરીટ જસવંતનગર ગોસ્વામી, શ્રી સત્તાપર નવાપરા વાડી પ્રાથમિક શાળા જામજોધપુરના શ્રી જયેશકુમાર ભીખુભાઈ ખાંટ, શ્રી તરસાઈ તાલુકા સારા જામજોધપુર શ્રી દક્ષાબેન રમેશભાઈ દવેને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા કક્ષાએ શ્રી દાવલી પ્રાથમિક શાળા કાલાવડના શ્રી રસુલભાઈ જમાલભાઈ ઈરંડિયા, શ્રી પીપરકુમાર શાળા પીપર કાલાવાડના શ્રી તરુલતાબેન પોપટભાઈ વડારિયા, શ્રી નેસડા પ્રાથમિક શાળા જોડિયાના શ્રી રમેશચંદ્ર શિવલાલ ધમસાણિયા, શ્રી સણસુરી તાલુકા સારા લાલપુરના શ્રી ઋષિરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા, શ્રી વડવારા પ્રાથમિક શાળા જામજોધપુરના શ્રી પંકજભાઈ અમૃતલાલ પરમાર અને શ્રી મેલાન પ્રાથમિક શાળા જામજોધપુરના શ્રી મનીષકુમાર અમૃતલાલ ચન્યારાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા. આ તકે સાંસદ શ્રી પૂનમબેન માડમે કહ્યું હતું કે વન્સ અ ટીચર ઇઝ ઓલવેજ અ ટીચર. શિક્ષકોએ બાળકોના જીવન ઘડતર કરી સાચી દેશ સેવા કરી રહ્યા છે. દેશને સારા નાગરિકોની ભેટ આપી રાષ્ટ્ર નિર્માણના પાયા મજબૂત કરવામાં શિક્ષકોનો સિંહ ભારો છે. વળી શહેર અને ગ્રામીણ વિસ્તારના શિક્ષકો વચ્ચે જોઈએ તો ગ્રામીણ વિસ્તારના શિક્ષકો સામે અનેક પ્રકારના ભિન્ન પડકારો હોય છે, પરંતુ આ સામે પણ લડી અને તેઓ ગ્રામીણ વિસ્તારોના બાળકોનું સર્વાંગી ઘડતર કરી રહ્યા છે તેવા સરકારી શાળાઓના શિક્ષકો તે આવતી પેઢીના ઘડવૈયા છે. આજે સારા ડૉક્ટર, સારા અધિકારીઓ, સારા પ્રોફેશનલ્સ પણ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ હતા તે આપણે જાણી શકીએ છીએ. શિક્ષકો દ્વારા બાળકોના યોગ્ય ઘડતર દ્વારા આજે આ પેઢીની નોંધ વૈશ્વિક સ્તરે લેવાય છે. આ ભારતની એક આગવી ઓળખ ઊભી થઈ છે. કોરોનાના સમયમાં પણ બાળકોના શિક્ષણ અને ઘડતરમાં ક્યાંય અંતરાય ન આવે તે માટે શિક્ષકો દ્વારા ઓનલાઈન જે સુંદર કામગીરી કરાય છે તે શિક્ષકોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. શિક્ષકે કોઈપણ બાળકના જીવનમાં માતા પિતા બાદનું સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. વળી હાલમાં જ નવી એજ્યુકેશન પોલિસી પણ જ્યારે અમલમાં આવી છે તો આવનારા દિવસોમાં શિક્ષકો નવી એજ્યુકેશન પોલિસી દ્વારા વધુ સારી રીતે બાળકોને વૈશ્વિક સ્તરે આગળ લાવી અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપશે તેવી શુભકામના પણ સંસદશ્રીએ વ્યક્ત કરી હતી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. અભિવાદિત અને એમનો આભાર વ્યક્ત કર્યો.